નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે, પરંતુ આ સેવાનો લાભ લોકોને નથી મળતો. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના આજે ભૂતળી ચાપા વિસ્તારમાં આવેલા રેશન કાર્ડની ઓફિસે જ્યાં લાંબી મોટી સંખ્યામાં આ કતારો જોવા મળી રહી છે. લોકો અહીંયા પોતાના પ્રશ્ન માટે, પોતાના કામો માટે આવતા હોય છે, પરંતુ જે પ્રકારે ઓફિસના લોકોનો અધતાલે જવાબને લઈને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આપ જુઓ કે કેટલી મોટી કતારો છે. અહીંયા નથી પાણીની સુવિધા, નથી કોઈ પણ જાતની. આ તમામ આ તાપ તડકાની અંદર આ લોકો, તમામ લોકો અહીંયા ઊભા રહ્યા છે અને પોતાના કામ કરાવવા માટે અહીંયા ધર્મના ધક્કા પણ ખાઈ રહ્યા છે. જે પ્રકારે વહેલી સવારથી લોકો અહીંયા આવે છે, પોતાને ઓફિસ ધંધો કામ ધંધા માટે અહીંયા આવતા હોય છે, રજા પાડીને લોકો અહીંયા આવતા હોય છે. શું માનો છો આપ, કેમ અહીંયા આવ્યો છો? મેં કેવા આપણે નામ ચરાવવા માટે આવેલો છું. બે મહિના આપણે એમાં બે કલાકથી ઉભો રહ્યો છું. મારું કામ કે મારે આજે સહી નહીં થાય, શું મારે તારી સહી થશે, ત્યારથી જે થાય એ કરી લીજે, આજે નહીં થાય એવું કહેતો. મને કોણ કહે છે અંદર ઓફિસના બધા કર્મચારી બધા શું કહે છે? મેં કે આજે તારું નહીં થાય, સોમવારે તારી સહી થશે, પછી બે કલાક પછી સોમવારે આવી જાય એવું કીધું મને. હા, અને એક મહિનાથી મેં દોરાદોરી કરું છું, હજુ મારું કામ નહીં થયું. ડોક્યુમેન્ટ બધા કે અડધુરા છે, બધા છે, મેં બધા ડોક્યુમેન્ટ મારા છે, થયું નહીં, મારું કોઈ કામ નહીં કરતા લોકો. હજુ મારું કામ થયું નહીં. મેં એક મહિનાથી આવું છું, હજુ 21/8 મેં ફોર્મ ભરેલું છે, હજુ કઈ કામ થયું નહીં મારું. બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. જે પ્રકારે આપ જુઓ કે રેશન કાર્ડની જે અહીંયા કામગીરી થતી હોય છે, રાજ્ય સરકાર હસ્તકની આ ઓફિસો છે, અને ત્યાં તમામ લોકો આ ધર્મના ધક્કા ખરે. ઝોનલ કચેરી પુરવઠા શાખાની આ ઓફિસ છે, અને ત્યાં જે પ્રકારે આ તમામ જે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકાર મોટી મોટી બુલબાંગો પુકારતી હોય છે કે અમે પ્રજાલક્ષી છે, પ્રજાલક્ષી લોકોના કામ થતા હોય છે, પરંતુ આપ જુઓ કે તમામ મોટી ઉંમરના લોકો પણ ને લાઈનમાં ઊભું રહે છે. આ પ્રકારની રાજ્ય સરકાર વાતો કરે છે, પરંતુ છતાં પણ તે. માસી કેટલા વાગ્યાને ઊભા છો? સવારના આવીને ઊભા છો અમે. કાલે આઈને ધક્કો ખાઈને ગયા, બે દિવસ છોકરાને રજાઓ પડે, સ્કૂલમાં બોલે, અહીંયા ઘરે આવીએ તો કામ ના થાય તો શું કરવાનું? ભૂખે ને તરસે ઊભું રહેવાનું? કોઈ વ્યવસ્થા છે? કશું જ નહીં વ્યવસ્થા. કાલના આઈને ઊભા રહ્યા છે. હજુ લાઈન જ નહીં ખસતી નહીં, અહીંયા ઘરે આવીને ઊભા રહ્યા છે. બધા ઘૂસ મારી જાય નહીં બીજા ઊભા રે. બિલકુલ, આપ જુઓ કે અહીંયા જે પ્રકારે આ સિનિયર સિટીઝન લોકોને પણ આ જ પ્રકારની હેરાનગતિનો સામનો થઈ રહ્યો છે. એટલે ચોક્કસથી હવે રાજ્ય સરકાર આ બાબતે કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે, કારણ કે અનેક લોકો દરરોજ અહીંયા આવતા હોય છે. આપ જુઓ કે વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા છે, એટલે આ ધર્મના ધક્કા લોકોને ખાવા પડી રહ્યા છે. આ પ્રકારે આ રેશન કાર્ડ માટે એક માત્ર નાના કામ માટે લોકોને KYC અપડેટ કરાવવાનું કે પછી અન્ય કોઈ પણ કામ હોય તેના માટે લોકો અહીંયા આવતા હોય છે, અને રજા પાડીને તેઓ આવતા હોય છે. આપ જુઓ કે મોટી ઉંમરના લોકો 3 મહિનાથી ધક્કા ખાઈ રહી છે. એ લોકો શું કરી રહ્યા છે? શું નહીં? અમને ધક્કા ખાડાઈ રહ્યા છે. એક સરકાર ચાર આજના રિક્ષાનું ભાડું ભાડું નાખીને આવી રહ્યા છે. 9 વાગ્યા ઉભા રહ્યા છે, અને અંદર બીજા બીજા ઘૂસી જાય. બોલો, ઘૂસી જાય છે ને, અંદર ઘૂસી જાય છે, ધક્કા મારી મારી જાય. અમે ક્યાં, અમે તો પૈસા ખરા તાપમાં ઉભા રહી રહી ને, ખબર છે તમને? હા, 3 મહિનાથી ધક્કા ખાડે, કશું કામ નહીં કરે. ક્યાંય લાવો, પેલું લાવો, પેલું લાવો, ડીકનું આવ્યું એવું કરે કરે છે. એમને બેઠા બેઠા હાલતા બી નહીં આવી જતા ને, મરતા નહીં, ફસાતા નહીં. આપ જુઓ કે આ મહિલા, એક વૃદ્ધ મહિલાનું રુદન કઈ બતાવે છે કે આ પ્રકારની જે પ્રકારે લોકો અહીંયા જે કામ કરતા લોકો હેરાન કરી રહ્યા છે. અધિકારીઓ પણ બહાર નથી આવતા, એટલે ચોક્કસ આપ જુઓ કે આ જે અહીંના કર્મચારીઓ છે તે પણ છે એ ડાયરેક્ટ લોકોને લેતા હોવાના પણ આક્ષેપો છે. આપ જુઓ કે તમામ લોકો, બાળકો સાથે વયોવૃદ્ધ લોકો પણ અહીંયા આવી રહ્યા છે, લોકોને ચાલવાની તકલીફ છે, સાથે વિદ્યાર્થીઓ પણ અહીંયા આવી રહ્યા. આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં થઈ રહી છે, અને જુઓ કે તમામ લોકો મોટી સંખ્યામાં લાંબી લાઈનો અહીંયા જોવા મળી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં છે, અને જે ભૂતળી ચાપા ખાતે આવેલું આ રેશન કાર્ડ માટેની જે ઓફિસ છે, અને ઓફિસના ત્યાં બહાર જ આ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. હવે લોકો આ એક આશા રાજ્ય સરકાર કહી રહી છે કે અમે કટિબદ્ધ છે લોકોના પ્રશ્નોને વાંચવા, પરંતુ અનેક
સેવા સેતુના કાર્યક્રમો થતા હોય છે ત્યાં પણ આ પ્રકારની જો સેવા સેતુના કાર્યક્રમમાં લોકોને સફળતા મળતી હોય તો આ પ્રકારની લાંબી કતારો ના જોવા મળતી હોય, પરંતુ વડોદરામાં આ પ્રકારે લાંબી કતારો જોવા મળે છે. ને એક બાજુ ભરતાપ શ્રાદ્ધનો તાપ ચાલી રહ્યો છે ને ત્યાં લોકોને અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે. સાથે અહીંયા પાણી પણ પાણીની સુવિધા પણ નથી ઉપલબ્ધ. લોકોને શું કરવા અહીંયા ઊભું રહેવું પડે છે તે જ ખબર નથી પડતી. એટલે લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે રાજ્ય સરકાર અને તમામ જે મુખ્યમંત્રી સહિતના તમામ લોકો પર એક આશા રાખી રહ્યા છે કે હવે આ મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ છે, પરંતુ મૃદુ ને મક્કમ હોય તો આ તમામ તેમના નીચેના તાબા હેઠળના તમામ જે કર્મચારીઓ છે તે કેમ કામ નથી કરતા તે મોટો એક સવાલ છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.